પછી જ્ઞાન આવે, પછી ઔચિત્ય આવે, પછી વિવેક આવે. જ્ઞાન ભણવાનું એને માટે, વૈરાગ્ય માટે. ઔચિત્ય એટલે શું બોલો? વિવેક. ઔચિત્ય એટલે શું? વિવેક. ખાવું ઔચિત્ય કે ભૂખ્યા રહેવું? પેટના ઉપર, પરિસ્થિતિ ઉપર. સાપ ઘણું ભાવતું હોય, મહેમાનના ઘરે ગયા હોય તો છોકરો સાટો માંગે, મોટા ન માંગે. એટલે પરિસ્થિતિ વગર સંસારમાં કયો ધર્મ કરવો? પૈસા ખર્ચે, શ્રીમંત માણો સહાય કરે, કોણ નાના ભાઈને કોણ પૈસા આપે? નાનો ભાઈ, મોટો ભાઈ અબજપતિ હોય, શું નાનો ભાઈ કરોડપતિ હોય, મોટો ભાઈ નાના ભાઈને પૈસા આપે? હું અબજપતિ છું, તું કરોડપતિ છે, મારા કરતા નાનો છે, લઈ જા 10 લાખ આપે કોઈ? જેની પાસે ન હોય એને અપાય, જેને જોઈતું હોય એને અપાય, જે આપણું સાંભળતું હોય એને અપાય, ધર્મ કોને અપાય? જ્ઞાન જોઈતું હોય એને અપાય, વિવેક જોઈતો હોય એને અપાય. વિવેકની પૂર્વ ભૂમિકા આપવી પડે, જ્ઞાનની પૂર્વ ભૂમિકા આપવી પડે. આગળનું લેસન ભણ્યા વગર સીધો મેટ્રિકમાં બેસાડી દેજો, નીચેની ક્લાસ ભણ્યા વગર, ઘરે બી ભણાયા વગર ઉપરના ક્લાસમાં બેસાડી દે. બધા મસ્કરી કરે, તેને ધર્મ ન આવડે, ધર્મી વચ્ચે બેસાડી દે તો શું થાય? માટે વ્યવહાર ધર્મ જીવનમાં ઔચિત્ય કેળવવા માટે છે. વ્યવહાર ધર્મ આવે તો ઔચિત્ય આવે. માટે ખૂબ ધર્મની અંદર વૈરાગ્ય આગળ વધતો. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.